गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण 8 में एसएस में चैप्टर 7 आबोहवाकीय फेरफारों से पाठ आप सदे पोथी में लखशी। विद्यार्थी मित्रों, आग आप चैप्टर 6 से सदे पोथी ने अंदर आप कम्प्लीट कराई दीधुँ। चलो बदा विद्यार्थी मित्रों पोतपोता सदे पोथी काटसे और आज की तारीख से सदे पोथी अंदर लखशे। चलो पहलो प्रश्न है विद्यार्थी मित्रों एमसीक्यू नो, क्यों प्रश्न है एमसीक्यू नो, तो आप एमसीक्यू से ई लखशी। पृथ्वी की चारे बाजू विंटराई ने आवेला हवाना आवरण ने शू कहे छे? तो जवाब लखो विद्यार्थी मित्रों सी एटले के वातावरण। बीजो आपणो एमसीक्यू छे नीचेना पैकी क्या देश में सौथी वधारे गरमी पड़े छे? तो चलो एनो जवाब आवशे साउदी अरबिया। पछी आपणो त्रीजो प्रश्न छे नीचेना पैकी क्या देश में सौथी वधारे ठंडी पड़े छे? चलो एनो जवाब आवशे ए એટલે કે નોર્વે। નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? ચલો એનો જવાબ લખો ફિલિપિન્સ। પાંચમો, ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ફાળો આપે છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। નીચેના પૈકી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે સી એટલે કે મિથેન। ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ આવશે એ 15 કરોડ। સેન્દ્રીય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ આવશે એ 7 કરોડ। પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ આવશે ડી 14 કરોડ। વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બર। ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક ક્યાં શહેરમાં મળી હતી? જવાબ આવશે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં એટલે કે બી। ઈસવીસન 1972ની પ્રથમ બેઠક બાદ પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? જવાબ આવશે બ્રાઝિલના રિયો દ જનીરો શહેરમાં। તેરમું, ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? જવાબ આવશે ડેનમાર્કના પાટનગર કોપન હેગેનમાં। 14મો, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ આવશે એ 4.5। ચલો ફરીથી બધા એમસીક્યુના જવાબ એક વખત બોલું છું, પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં સી, પાંચમામાં ડી, છઠ્ઠામાં સી, સાતમામાં એ, આઠમામાં એ, નવમામાં ડી, દસમામાં બી, અગિયારમામાં બી, બારમામાં ડી, તેરમામાં સી અને 14મામાં એ। ચલો 15મો,
ભારતનો દરેક નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ આવશે 1.2. યુએસએનો દરેક નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ આવશે 20.6. હવે આપણે ખાલી જગ્યા લખશી. ચલો લખો. પેલી ખાલી જગ્યામાં વાતાવરણ, બીજામાં માનવ પ્રવૃત્તિ, ત્રીજામાં સૂર્યતાપ, ચોથામાં કાચ, પાંચમામાં ગ્લોબલ વોર્મિંગ, છઠ્ઠામાં ગ્રીન હાઉસ, સાતમામાં આબોહવા. આઠમામાં 0.6. નવમામાં 319. દસમામાં ઇલેક્ટ્રોનિક. અગિયારમાં ઓઝોન. બારમામાં વિવેકપૂર્ણ. તેરમામાં 1.5. ચૌદમાં 1.2. પંદરમાં 20.6. સોળમાં 4.5. ફરીથી ખાલી જગ્યા બોલો. પહેલામાં વાતાવરણ, બીજામાં માનવ પ્રવૃત્તિ, ત્રીજામાં સૂર્યતાપ, ચોથામાં કાચ, પાંચમામાં ગ્લોબલ વોર્મિંગ, છઠ્ઠામાં ગ્રીન હાઉસ, સાતમામાં આબોહવા, આઠમામાં 0.6, નવમામાં 319, દસમામાં ઇલેક્ટ્રોનિક, અગિયારમાં ઓઝોન, બારમાં વિવેકપૂર્ણ, તેરમાં 1.5, ચૌદમાં 1.2, પંદરમાં 20.6 અને છેલ્લામાં 4.5. ચલો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા. પેલું ખોટ સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું ખોટું. ચાલો પ્રશ્નના જવાબ છે. પહેલો પ્રશ્ન છે, વાતાવરણ કોને કહે છે અથવા વાતાવરણ એટલે શું? ચલો લખો. પૃથ્વીની ચારે બાજુ વિંટરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. ફરીથી, પૃથ્વીની ચારે બાજુ વિંટરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પ્રશ્ન બી, વાતાવરણ સાથી દૂષિત થઈ રહ્યું છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓના લીધે દૂષિત થઈ રહ્યું છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિના લીધે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે.
ફરીથી વાતાવરણ માનવ પ્રવૃત્તિઓના લીધે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. આબોહવાના ફેરફાર કોને કહેવામાં આવે છે? આબોહવાનો ફેરફાર કોને કહેવામાં આવે છે? જવાબ લખો. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે ફરીથી વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. નેક્સ્ટ, હવામાન એટલે શું? કોઈ પ્રદેશમાં તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. ફરીથી કોઈ પ્રદેશમાં તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. એના પછીનો પાંચમો, આબોહવા એટલે શું? લખો. કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. ફરીથી, કોઈપણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. અત્યારે ક્લાસવર્કમાં તમારે પ્રશ્ન 4, એના 5 પ્રશ્ન છે એ તમારે ક્લાસવર્કમાં લખી અને બતાવવાના છે. ફરીથી, ક્લાસવર્કમાં પ્રશ્ન 4, એના 1 થી 5 પ્રશ્ન આજે જે મેં કરાવ્યા એ ફરીથી દેખાડી દઉં. આ પ્રશ્ન 4, એના 1, 2, 3, 4 અને 5 પ્રશ્ન છે એ તમારે અત્યારે ક્લાસવર્કની અંદર લખી અને બતાવવાના છે.